આ કેટલું કઠિન છે પ્રભુ, કાલે વાંચીને સંભળાવું? મૂષક, વાંચવું તો આજે જ પડશે, નહીં તો નંદી ગુસ્સો થઈ જશે, પછી મને નહીં કહેતો. જણાવું છું મૂષક મહારાજ, પાછલી વખતે તો નંદીએ અમને ઉલટા લટકાવી દીધા હતા. પૂરા બે દિવસ પછી અમે નીચે ઉતરી શક્યા. શાંત નંદી, શાંત, આટલો ગુસ્સો સારો નથી. હું વાંચું છું, વાંચું છું. ભોલેનાથ, બચાવો અમને, અમને બધાને, આ સૃષ્ટિને. સિંધુએ સ્વર્ગને પણ તહેસ નહેસ કરી નાખ્યું છે. આખા દેવલોકમાં હાહાકાર મચી ગયો છે. શું એ સિંધુ અહીંયા કૈલાશ પર આક્રમણ કરવા આવી રહ્યો છે? અહીંયા કૈલાશ પર આટલું દુસ્સાહસ સિંધુમાં? ભોલેનાથ, અને એ કહેતો આવી રહ્યો છે કે તમને પણ બંદી બનાવી લેશે. શું એવું કહ્યું એને? તો તમારા સુધી સિંધુની હવા પહોંચી જ ગઈ. અમારાથી લીધેલ વરદાનોનો દુરુપયોગ કરી રહ્યો છે સિંધુ. ભોલેનાથ, હવે આપણે શું કરીએ? તમે ચિંતા ના કરો, હું એને મજા ચખાવું છું. ગણેશ, પરંતુ બાળક ગણેશ જ ઠીક રહેશે આ કાર્યને સંપન્ન કરવા માટે. પ્રભુ, તમે પણ, તમે માતા છો એટલા માટે જ કહી રહ્યા છો, પરંતુ તમે સ્વયં એ જાણો છો કે બાળ ગણેશ જ અમારા કોઈ પણ માંથી શૌર્ય કે ચતુરાઈમાં ઓછા નથી. બાળ ગણેશ, સિંધુ રાક્ષસે ઘોર તપસ્યા બાદ મારાથી વરદાનમાં અમૃત અને ભોલેનાથ પાસેથી સૂર્યદેવના આપેલા કવચને એમનું ત્રિશુલ કે જે સૌથી કઠિન ધાતુથી બનેલ છે એ ભેદી ન શકે એવું વરદાન લીધું છે. સિંધુની નાભીમાં અમૃતની ભરેલ એક કૂપી છે જેને એને સૂર્યદેવના કવચથી ઢાંકેલ છે. એ કૂપીને તોડીને સિંધુને મારી શકાય છે, નહીં તો સિંધુ અમર રહેશે. હું તૈયાર છું, પરંતુ બધા ગણ પણ નથી અહીંયા. આટલી મોટી સેનાનો સામનો કેવી રીતે થશે? તમે ચિંતા ન કરો માતા, સિંધુ માટે તો હું એકલો જ કાફી છું, અને પછી હું એના મળેલા વરદાનોને પણ તો જાણું છું. હું જીતીને જ આવીશ માતા. જાણું છું વિજય ભવ પુત્ર. આટલી મોટી સેના, સારી તૈયારી કરી છે. પ્રભુ, એ આપણી નહીં, એ રાક્ષસની સેના છે. અરે જાણું છું મૂષક, ચિંતા નહીં કર. સિંધુ દુસાહસી, તું ભગવાન વિષ્ણુ અને ભોળેનાથને બંદી બનાવવા ચાલ્યો છે? એ બાળક, ચાલ્યો જા પોતાના ઘરે. તું, હું ભોળેનાથ અને ભગવાન વિષ્ણુને મારીને કૈલાશ પર રાજ કરીશ, રાજ. તું મારો સમય વ્યર્થ ના કર. દુષ્ટ રાક્ષસ, તે એમનું નામ પણ કેવી રીતે લીધું? એમના સુધી પહોંચતા પહેલા તને મારી સાથે લડવું પડશે. અચ્છા, પરંતુ એક બાળક સાથે શું લડવું? કિંતુ તું છે કોણ? હું છું બાળ ગણેશ, ભોલેનાથ નો પુત્ર. સારું છે, સારું છે, પરંતુ બાળક, તું મારી આ મોટી સેનાનો સામનો કેવી રીતે કરીશ? તારી પાસે તો સેના છે જ નહીં. અમે આટલા જ પર્યાપ્ત છે તારા માટે. આ નાનકડો ઉંદર, આ પુતલો, અને આ જાડો રાક્ષસ, અને આ અજીબ દેખાતો માણસ, અને તું અમને મારીશ? નંદી, હમણાં નહીં, જ્યારે હું કહીશ ત્યારે પોતાનો ગુસ્સો ઉતાર જાના પર. સિંધુ, હજુ પણ કઈ નથી બગડ્યું. ભોળેનાથ પાસે માફી માંગી લે અને અહીંયાથી ચાલ્યો જા, નહીં તો આનું પરિણામ તારી માટે ખૂબ જ ખરાબ રહેશે. અરે બાળક,
તું તો શું, તારા પિતા પણ મારું કઈ નથી બગાડી શકતા. પેલા તમને બધાને મારીશ, પછી ભોલેનાથને. સિંધુ, તારું આટલો તું સાહસ, સર્વનાશ કરી દો બધા રાક્ષસોનું. મૂષક, હજુ તારો સમય નથી આવ્યો. મૂષક, તૈયાર થઈ જા, પરંતુ હા, તારે પોતાના અસલી રૂપમાં આવવું પડશે. જેવી આપની આજ્ઞા પ્રભુ. અરે કાયરો, ભાભી જાઓ અને જામીને સામનો કરો એમનો. અરે બાળક, તે મારી સેનાને મારી, પરંતુ હું એકલો જ પર્યાપ્ત છું. મિટાવી દઈશ બધું જ. બાળ ગણેશ, તું શું મને મારીશ? હું તો અમર છું, અમર. જ્યાં સુધી મારી પાસે અમૃત છે, મને કઈ નથી થઈ શકતું, કઈ નહીં. મને મારવા આવ્યો હતો. મને મારવો તારું એક સપનું જ રહી જશે. કાશ તું મને મારી શકતો. સાચે જ મારી ઈચ્છા છે કે તું મને મારે, પરંતુ એ થઈ નથી શકતું, કેમ કે હું અમર છું. સિંધુ, મારા ભક્ત જ્યારે પણ કઈ દિલથી માંગે છે તો હું એમને આપી દઉં છું. પણ હા, શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તે સાચી શ્રદ્ધાથી માંગ્યું છે ને, તો હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ. તથાસ્તુ. બાળ ગણેશ, જ્યાં સુધી મારી પાસે આ અમૃત છે. અરે ઉભો રે, ઉભો રે, મને ખબર છે, ભગવાન વિષ્ણુએ મને બધું કહ્યું છે.
અચ્છા, પણ શું તું એ જાણે છે કે સૂર્યદેવ ના આપેલા કવચ ને શિવજીનું ત્રિશુલ પણ? અરે ઉભો રે ઉભો રે, મને એ પણ ખબર છે, ભોળેનાથે મને આ વિષય પણ કહ્યું છે. હું તને મારી નાખીશ, મારી નાખીશ તને. સિંધુ, મને પછી મારજે, પહેલા પોતાને તો બચાવી લે. કેમ કે વરદાન લેતા સમય તે ભોળેનાથને એમ તો નતું પૂછ્યું કે એમના ત્રિશુલ થી પણ તેજ કોઈ એવું પણ શસ્ત્ર છે જે આ કવચ ને ભેદી શકે? શું? કયો ઓજાર? પરિશુ. નહીં નહીં નહીં. બાળ ગણેશ, બાળ ગણેશ ની જય, બાળ ગણેશ ની જય, બાળ ગણેશ ની જય. માં, આ કોણ છે? આ શ્રવણ છે ગણેશ. આ દૂરના ગામેથી આવ્યો છે અને હવે આપણી સાથે જ રહેશે. તમે જમવાનું શરૂ કરો, હું જલ્દીથી આવું છું. પ્રભુ, આ લ્યો મોદક, મેં ખાસ તમારા માટે બનાવ્યા છે. પ્રભુ, તમે વિશ્રામ કરો. કોણ છે તું? હું છું શ્રવણ, બાળ ગણેશ નો સાચો ભક્ત. હું છું બાળ ગણેશ નો સાચો ભક્ત? તું નહીં. ના, હું છું. સાચો ભક્ત કોણ છે એનો ફેસલો કોણ કરશે? પ્રભુ, તમારી મરજી હોય તો અમારી પરીક્ષા કરી લો, તમને ખબર પડી જ જશે કે તમારો સાચો ભક્ત કોણ છે. હું કે મૂષક? મૂષક તૈયાર છે ને? પ્રભુ, જ્યારે તમારો હાથ મારા માથા પર છે તો મને ડર કઈ વાતનો? હું તૈયાર છું. ઠીક છે, હું તમારી 5 વિભિન્ન પરીક્ષાઓ કરીશ. જે વધારે જીતશે એ જ સાચો ભક્ત કહેવાશે. હા, પણ પરીક્ષા દેતી વખતે છળ કપટનો પ્રયોગ નથી કરવાનો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુમે. આટલી મોટી ભૂલ મારાથી કેમ થઈ ગઈ? હે પ્રભુ, અમારા સર્વ વિઘ્નો દૂર કરો. બાળ ગણેશની જય. સાચો ભક્ત હું જ બનીને દેખાડે મૂષક, અને તે માટે હું કઈ પણ કરી શકું છું. પ્રભુ, હું જીતી ગયો, હું જીતી ગયો, હું જીતી ગયો. અરે મૂષક, શ્રવણે કહ્યું હતું તું દોડ છોડીને ખાવાનું ખાવા બેસી ગયો હતો, જોયું, હારી ગયો ને? નહીં મૂષક, જો આમ જ ચાલતું રહેશે તો તું હારી જઈશ અને પછી શ્રવણ સાચો ભક્ત કહેવાશે. વિચારી લે. ચાલો, હવે બીજી પરીક્ષાનો સમય થઈ ગયો. આ શું લખ્યું છે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પ્રભુ,
ક્રમે શ્રવણ ને સાચો ભક્ત બનાવી લ્યો. મૂષક નું આ કામ નહીં. અમે કેટલીય વાર મૂષક ને કહ્યું કે વાંચતા શીખી લે, શીખી લે. જો મૂષકે વાંચતા શીખ્યું હોત તો આજે જીતી જાત. મૂષક, હવે શ્રવણે બે બે પરીક્ષાઓ જીતી લીધી છે. હવે સાંભળો, હવે તમારી સામે જે પણ આવે એ ખાવાનું છે, પણ તમારી આંખો બંધ કરીને. શું? જો તારે પરીક્ષા નથી દેવી તો હાર માની લે શ્રવણ. નહીં નહીં પ્રભુ, હું તૈયાર છું. હું તો તમારો સાચો ભક્ત છું. હું તમારી દરેક આજ્ઞા માનવા તૈયાર છું પ્રભુ. અગમ બગમ, બાંધી દો આમની આંખો પર પટ્ટી. શું થયું? તમે બંને થકી ગયા? નહીં નહીં, ભોજન હજી સમાપ્ત નથી થયું, બસ આ છેલ્લું છે. મને કઈક ગડબડ લાગી રહી છે, મારે જોવું પડશે. ક્યાંક ફક્ત મને જ તો તીખા મરચા નથી ખવડાવ્યા? વાહ મૂષક, આ વખતે તો તું જીતી ગયો. શું? આશ્રમ પર આક્રમણ? નંદી, ભૃંગી, ચાલો આપણે એમને પાઠ ભણાવીએ. પ્રભુ, હું પણ ચાલે તમારી સાથે અને તમારી રક્ષા કરીશ ઓલા દૈત્યોથી. મૂષક, શ્રવણ, લાગે છે તમારી છેલ્લી પરીક્ષાનો સમય આવી ગયો છે. જે માં સફળ થશે એ જ મારો સાચો ભક્ત કહેવાશે. જેવી તમારી આજ્ઞા પ્રભુ. તમે અંદર જાઓ, અમે અહીંયા સંભાળી લેશું. પ્રભુ, આના માટે તો હું એકલો જ પૂરતો છું. તમે થોડો વિશ્રામ કરી લો. નહીં પ્રભુ, આને તો હું જ મારીશ. બાળ ગણેશ, તને અને તારા મિત્રોને જો ભ્રમ હોય કે મને સહેલાઈથી મારી નાખશે તો તે અસંભવ છે. અસંભવ. કદાચ મને મારી શકતો હોત, કદાચ. શું થયું? મારા ભક્તો જ્યારે પણ હૃદયથી કઈ પણ માંગે છે તો હું એમને આપી દઉં છું. બસ ફક્ત શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તે સાચી શ્રદ્ધાથી માંગ્યું છે તો હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. જરા તમે આનાથી તો લડીને બતાવો. તો ક્યારે તૈયાર છે?
ક્યાં જઈ રહ્યા છો? બાળગણેશ મને માફ કરી દો, હું પાછો ક્યારે નહીં આવીશ, ક્યારે નહીં. મૂષક, તને લાગ્યું તો નથી ને? પ્રભુ, તમે જ્યાં હો ત્યારે મારા જેવા સાચા ભક્તને કઈ વાતનો ડર? અરે તો પછી અહીંયા જમીન પર કેમ પડ્યો છે? માના હાથના લાડુ નથી ખાવા, ચાલ. પ્રભુ, મને ક્ષમા કરી દેજો, મેં તમને દગો આપ્યો છે અને હું પ્રભુ ભક્તિમાં પણ મૂષકરાજથી ઓછો જ સાબિત થયો. હું પ્રસન્ન છું કે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. શ્રવણ, એક સાચો ભક્ત એ જ હોય છે જેને પોતાના પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ હોય છે અને એ પોતાના સ્વાર્થ માટે નથી જીવતો, અને એટલે જ મૂષક તું જીતી ગયો. શ્રવણ, મારા મિત્ર, તે સાચા ભક્ત બનવા માટે ખોટી રીતો અપનાવી, પણ તારો પ્રભુ ભક્તિ માટેનો પ્રેમ સાચો હતો. અને જેના દિલમાં બાલ ગણેશ માટેનો સાચો પ્રેમ હોય એ મારો મિત્ર છે. આવો મિત્ર, ગળે લાગ. બાળ ગણેશ, માં, આપે મને મોદક ખાવા માટે બોલાવ્યો છે ને? મોદક ખવડાવવા માટે નહીં, કામ માટે બોલાવ્યો છે. આલે, આ સામાન તારા પિતાશ્રીની પાસે જઈને રાખી દે. પણ માં, આ સમયે તો પિતાશ્રી કૈલાશ પર છે, ત્યાં જઈશ તો મારો ખેલ અટકી પડશે. બાળ ગણેશ, આ સમયે તારા પિતાશ્રી ધ્યાન કરી રહ્યા છે, શું તને ગમશે? જો ધ્યાનમાંથી ઉઠ્યા પછી એમને સ્નાન માટે ફૂલોની સુગંધ અને અંગૂઠો ન મળ્યો તો? આપ ઠીક કહી રહ્યા છો માં, પહેલા માતા પિતાની સેવા, તત્પશ્ચાત કામ બીજા. ચાલો મૂષક મહારાજ, કૈલાશ જઈએ. તમે આ પકડો અને આ મને આપો. પ્રભુ બાળ ગણેશ, પ્રભુ તમને આ રીતે ગબડાવવાની ચેષ્ટા કોણે કરી? જણાવો મને, હું એનું માથું ફોડી નાખીશ. આ બધું તમે જ કર્યું છે નંદી મહારાજ. મેં? કિંતુ હું કેવી રીતે? આ અપરાધ તો તમારાથી થયો છે નંદી મહારાજ. ચાલો હવે કોઈ પણ ક્ષણ વેડફ્યા વિના પોતાનું વચન પૂરું કરો. તમે તમારું માથું ફોડો. જો આ અપરાધ મેં કર્યો છે તો મને દંડ જરૂર મળવો જોઈએ. હું હમણાં પેલા પહાડ પર મારું માથું ફોડી નાખું છું. અરે થોભો નંદી મહારાજ, પેલા પહાડના સ્થાન પર તમે વૃક્ષને પણ ટક્કર મારી દેશો તો પણ તમારું વચન રહી જશે. જેવી આજ્ઞા પ્રભુ. આગમ, સાચું કહ્યું તમે, આ તો મારી જ નાક છે. અરે કોઈ અમને રોકો નંદી.
અભી જાઓ. કહો મૂષક મહારાજ, આ રમૂજમાં મજા આવી કે નહીં? બહુ મજા આવી પ્રભુ. નંદી, આ સામાન તમે જલ્દીથી પિતાશ્રી પાસે જઈને મૂકી આવો. પ્રણામ મુનિવર. પ્રણામ મુનિવર. આયુષ્યમાન ભવ. પ્રભુ બાળ ગણેશ, અમે મહાદેવને મળવા આવ્યા છીએ. પિતાશ્રી તો આ સમયે ધ્યાનમગ્ન છે મુનિવર. તો એમને જગાડો બાળ ગણેશ, અમારું એમને મળવું અતિ આવશ્યક છે. શું હું આપની આવશ્યકતાનું કારણ જાણી શકું છું મુનિવર? ઓમ સ્વાહા. ઓમ સ્વાહા. અભિજા દુષ્ટ પાપી, હવે તારા મૃત્યુનો સમય આવી ગયો છે. કૌશલ ઋષિ, મારી સાથે લડવા માટેની તારી ઈચ્છા શક્તિની પ્રશંસા કરું છું, એટલા માટે જીવનદાન આપી રહ્યો છું. કિંતુ આ જીવનદાન કેવલ કાળ સુધીનું જ છે. કાલે હું તમને બધાને મારીને ખાઈ જઈશ. જો આપણે સમય રહેતા સિંદુરાસુરને ન રોક્યો બાળ ગણેશ, તો એ સમસ્ત માનવ જાતિ માટે કાળ બની જશે. મારા વિચારે આટલા નાના એવા કાર્ય માટે આપે પિતાશ્રીનું ધ્યાન ભંગ કરવાની કોઈ આવશ્યકતા નથી મુનિવર. આપના દુષ્ટ સિંદુરાસુરને તો હું એકલો જ જોઈ લઈશ. પરંતુ પ્રભુ, તમે તો હજી બાળક છો અને એ શરીરના અનુપાત સાથે વાળની તુલના ન કરો મુનિવર. કીડી નાની એવી હોય છે, પરંતુ એ હાથીની સૂંઢમાં પ્રવેશીને એને પછાડવાની શક્તિ ધરાવે છે. શું તમે બધા તૈયાર છો? હા પ્રભુ. હા પ્રભુ. તો ચાલો. બીજી વાર આવી ભૂલ નહીં કરતા. નિર્દોષ પ્રાણીઓ અને ઋષિ મુનિઓને મારીને સ્વયં પોતાને શૂરવીર સમજવા વાળા સિંદુરાસુર, હું તને લડવા માટે પડકારી રહ્યો છું. બહાર આવ સિંદુરાસુર. કોનું મૃત્યુ આવ્યું છે જે મારા દ્વાર પર મને પડકારી રહ્યું છે? હિંમત હોય તો બહાર આવ સિંદુરાસુર. પણ તારો અહંકાર જ તને મારશે. લાગે છે આ રાક્ષસની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પરંતુ તમને એવું કેમ લાગી રહ્યું છે? કેમ કે મારી પાસે બુદ્ધિ છે જે તમારી પાસે નથી. તમારા ધન્યવાદ સિંદુરાસુર. તમારી આ હસવાની કળાએ મારું ભરપૂર મનોરંજન કર્યું છે. સિંદુરાસુર, જે મોતનું બીજું નામ છે,
એ તમને મનોરંજનનું સાધન લાગે છે? નિસંદેહ. હવે વાતોમાં સમય વ્યર્થ ન કરો સિંદુરાસુર. યદી તમે વચન આપો છો કે આજ ઉપરાંત તમે કોઈ પણ ઋષિ મુનિઓ અને મનુષ્યોને નહીં સતાવો, તો હું મહાદેવ પાર્વતી પુત્ર બાળ ગણેશ તમને છોડી દઈશ. તો તું છે મહાદેવ પુત્ર બાળ ગણેશ? તો ઠીક છે, હું વ્યર્થમાં સમય નથી વેડફતો અને તને હું હમણાં જ પકડીને મસળી નાખું છું. મસળવાની ઈચ્છા જાગૃત થઈ ગઈ. પહેલા પકડીને તો દેખાડો. આપના પરાક્રમ પર શંકા કરવા બદલ અમને ક્ષમા કરો બાળ ગણેશ. શંકા ત્યાગો મુનિવર. આપની વાતોમાં હું અને નંદીજી પિતાશ્રીને અંગોછા અને ફૂલોની સુગંધ દેવાનું ભૂલી ગયા. એ પહેલા કે તેઓ ધ્યાનમાંથી ઉઠે, મારે એ બંને વસ્તુઓ ત્યાં પહોંચાડવી પડશે. હું જાઉં છું. પ્રણામ બાળ ગણેશની.